नमस्कार, आप देख रहे हैं HBN न्यूज। सतला साना के धरोही उप कार्यकारी अभियंता के कार्यालय में पिछले 45 वर्षों से प्रभावित 90 किसान परिवार भूख हड़ताल पर चले गए हैं। देखिए, पिछले 45 वर्षों से अपने अधिकारों के लिए संघर्ष किसान महेशाड़ा जिले के धरोही बांध और बनासकांठा जिले के दांता तालुका के घंटोरी गाँव के लगभग 90 किसान परिवारों के साथ भूख हड़ताल पर जाने को मजबूर हुए हैं, जिसके खिलाफ किसानों को जमीन दी जानी थी, लेकिन आज तक प्रभावित किसानों या उनके वारिसों को जमीन नहीं दी गई। प्रभावित किसानों और उनके परिवार को आज धरोही करौनी में भूख हड़ताल पर जाने के लिए मजबूर होना पड़ा। નાયબ કલેક્ટર શ્રી જમીન સંપાદન ધરોઈ વાત્રક અને અન્ય યોજનાઓ હિંમતનગર દ્વારા ઘંટોળી ગામની જમીન ધરોઈ યોજના માટે સંપાદન કરવામાં આવી હતી અને આ જમીન સંપાદન કરેલી તેના સામે બદલાના ધોરણે જમીન આપવા માટે અત્યારની કચેરી દ્વારા મોટા જામપુર તાલુકો પાંખરે જિલ્લો બનાસકાંઠાની જમીનની દરખાસ્ત મોકલી। હવે એ જમીન પહેલા GNFCના નામે બોલતી હતી અને એ જમીન અત્યારે સરકારશ્રીના નામે તબદીલ કરેલી છે અને મામલતદારશ્રી કાંકરી દ્વારા એવું અમને જણાવ્યું પત્ર વ્યવહાર દ્વારા કે આ જમીન ઉપર દબાણ છે। તો ત્યારબાદ અમે પત્ર વ્યવહાર કરેલ કે જો આ જમીન ઉપર દબાણ હોય તો દબાણ સિવાયની કેટલી જમીન બાકી રહે છે અને જો જે દરખાસ્ત કરેલી જે અમે મોકલેલી છે અહીંથી જે જમીન માટે તો જમીન આ અસરગ્રસ્તોને ફાળવી શકાય કે કેમ નહીં, તો એ માટે અમે એમને એ સાચી માહિતી માટે અહીંથી પત્ર વ્યવહાર કરેલ, પણ આજ દિન સુધી એમને એ સાચી માહિતીનું વર્ણન કરીને અહીંયા પત્ર વ્યવહાર કરેલ નથી। તેમજ અમારી કચેરીની શું કામ પડતર હોય છે એની હું માહિતી આપું કે એ જમીન અત્યારે સરકારશ્રીના નામે બોલે છે, જે જમીન દરખાસ્ત કરી છે એ જમીન નાયબ કલેક્ટરશ્રી ધરોઈ વાત્રક અને અન્ય યોજનાઓ જમીન સંપાદનના નામે તબદીલ થાય અને એ જમીન અમારા કાર્યપાલક ઇજનેશ્રી ધરોઈ મુખ્ય બંધ વિભાગ નંબર 1ના નામે તબદીલ થાય, ત્યારબાદ અત્યારની કચેરીને અસરગ્રસ્તોને જમીન ફાળવવાની થાય છે। તો આજ હજી સુધી સરકારશ્રીથી નાયબ કલેક્ટરશ્રી જમીન સંપાદન ધરોઈ વાત્રક અને અન્ય યોજનાઓને જમીન તબદીલ થઈ નથી, તો એ રીતે હું તમને કહી શકું કે અત્યારની કચેરીએ કોઈ પણ કામ પડતર નથી અને અમે મામલતદારશ્રીને ત્રીજા મહિનાની અંદર પત્ર વ્યવહાર કરેલા છે, એના પછી બીજા 3 સ્મૃતિ પત્રકો અમે બીજા પત્ર વ્યવહાર કરેલા છે, પણ આજ દિન સુધી અહીંયા જવાબ મળેલ નથી। આજે ગામ ઘંટોળી તાલુકો દોતા જિલ્લો બનાસકાંઠા અમે ધરોઈ ડેમના અસરગ્રસ્ત છીએ, એટલે ધરોઈ ડેમમાં અમારી જે પોતાના માલિકીની જમીન સાબરમતીના કિનારાની જમીન જે અમારી સોના સરખી જમીન પિયતવાળી જમીન સરકારે 1971માં હેરિંગ કરી 1971માં હેરિંગ કરી અને સરકારે 2200-2300 રૂપિયા સુકવણું કર્યું અને GRમાં એવું કીધું કે ભાઈ 2200-2300 રૂપિયા અમે આલીએ છીએ પણ તમને જમીનના બદલામાં જમીન આપીશું, આવો જવાબ એ લોકોએ એ વખતનો કરેલો અને મને 70-80 વર્ષ થયો છે, એ વખત હું હાજર હતો અને મને થોડી ભાન હતું, એમાં અમારા વડીલોને કીધું ધરોઈવાળાને બધા ઓફિસરે કીધું કે ભાઈ જો ફાટા તળાવો જો જલોતરા જો પછી કપાસિયા જો આ બધા ગોમે ગોમ સાહેબ અમને બધું બતાવ્યું, પછી ચો જ્યાં બધા ગમે ગમે મેં ગાડીઓ લઈને ફર્યા જઈને આવ્યા એટલે કે આ તો જંગલની જમીન છે, જઈને આવ્યા એટલે કે આ તો કબજેદાર છે અને તમને નહીં મળે તમે બીજે જો, તો સાહેબ પછી કે તમે ઉતારા લેતા હો તો અમે ઉતારા સાહેબ અમારા ખર્ચે જઈ અને આ બધાના આજે ઉતારા મારી પાસે સહી સલામત છે, બધી જમીનો ખુલ્લી છે અને આ લોકો કહે છે કે અમારી રિઝવેરમાં જમીન છે તે કાલવણ જો પછી વાંકણો જો બધા જો અમે રિઝવેરમાં જમીન છે તમને આપીશું 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 આજે 45 વર્ષ થયો
हिम्मतनगर दौड़े दौड़े थाकी जाए, गोधीनगर में मुख्यमंत्री साहेब पहाड़ दौड़े दौड़े थाकी जाए, सीवटना अमे राजपाल सरीना पहाड़ जाए। राजपाल साहेब तमे आखा गुजरात ना धनी छो, अने तमे आ लोग ने थोड़ू दबाण करो, अमने आ गरीबों ने जमीन आपो तमे, अने अमारे आ 722 ना लेवल में फूल डेम भरी गयु। अरे 722 ना लेवल में तो भरणो भरणो, पर आजूबाजू अमारा जे हकनी जमीन खातानी जमीन से एक पण बे जई जई हवे अमारे जीवू छी रीती इना माटे अमे थाकीन साहेब आ भूख हड़ताल उपर बैठा छे, एटले जमीन बदलामां अमारे जमीन जोईए। सरकार ने कीधु के बनासकोठा साबरकोठा अने मेहसाणा गमे ते जगह अमारा पास लिखी लीधु, गमे ते जगह अमे जमीन आपसू तो तमे लेहो एक हा साहेब, गमे ते जगह आव। अमे कीधु के मगराना पथरा साहेब आ लो, बीजू तमारी पास जमीन ना हो तो मगराना पथरा लो, मगराना पथरा लेवा माटे तैयार। हवे शिल्जू पायो मैं शू करू, शूँ करिए साहेब, એટલે મારી આ કપોળી આ દશા થઈ ગઈ છે, અને દોણા વેચી વેચી અને આ ભૂખમરાના બધા લોકો ભૂખમાં માર્યા અહીં દોડીને આવ્યા છે, હવે આ સરકાર હો ભણતી નથી, હવે અમારે બીજું શું કરવું? એટલે મને જમીન મળ્યા સિવાય કે ઓર્ડર આવ્યા સિવાય હું હજી ઉઠવાના નહીં સાહેબ ભાઈ, જય હિન્દ। क्या सच है क्या झूठ, अब होगा जो सच वही खबर। हमसे जुड़े रहने के लिए हमारे चैनल को सब्सक्राइब करना ना भूले और देखते रहे HBN News।